हेलो विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિય પરિચયમાં આગળ આપણે જોઈએ. છેલ્લા આપણે જોયું કે ત્રિકોણમિતિય ગુણોત્તરો, વ્યસ્ત પ્રમાણના સૂત્ર અને બંનેનો ગુણાકાર જો કરવામાં આવે વ્યસ્તનો તો જવાબ કેટલો આવે 1, એ આપણે જોયું. હવે આપણે આગળ જોઈશું ભાગાકાર નો સંબંધ. શેનો સંબંધ? ભાગાકાર નો સંબંધ. भागाकार में आपने व्यस्त तो जो है इसमें एक टेन थीटा अने बीजू जो है इसमें कॉट थीटा. टेन थीटा नो एक सूत्र आपने जो है क्या व्यस्त प्रमाण में वन अपॉन कॉट थीटा अने कॉट थीटा नो आपने जो है वन अपॉन टेन थीटा. आपने सेमा जो है व्यस्त प्रमाण, सेमा जो है व्यस्त प्रमाण. भागाकार में जाए आपसे तेरे tan थीटा ने cot थीटा sin ने cos स्वरूप में स्वरूप में से सेवा आपसे sin स्वरूप ने cot स्वरूप cos स्वरूप तो tan थीटा માટે આવશે sin थीटा अपॉन cos थीटा. એ ક્યાં લખવાનું એટલે બીજો આપણે યાદ છે tan थीटा નું સૂત્ર sin अपॉन cos थीटा અને cot थीटा cot નું ઉલટું છે. cot નું ઉલટું હોય તો આનું ઉલટું થઈ જશે cos theta upon sin theta. આ જે બે સૂત્ર છે એ ભાગાકારના ગુણોત્તર છે. ખબર પડે છે તમને આ? હવે આગળ આપણે જઈશું ઉદાહરણ નંબર 1. उदाहरण नंबर 1 में आपने कीधु छे जो tan a, जो tan a इज इक्वल टू 4 बाय 3 इज इक्वल टू 4 बाय 3 हो तो त्रिकोण A, B, C ना कौन से नो A छे आपे लो त्रिकोण A, B, C ना अन्य त्रिकोणमितीय गुणोत्तर शोध. आपने आपे लो छे tan A is equal to 4 by 3. आपने अत्यारे सूत्र जो ही गया सूत्र में सो तू tan tan નું સૂત્ર તો સામેની બાજુ ભાગ્યા પાસે ની સામેની બાજુ ભાગ્યા પાસે ની આ ખૂણાની સામેની બાજુ કોણ છે BC એટલે અહીંયા કેટલા આવશે BC આ ખૂણાની પાસેની બાજુ છે AB એટલે અહીંયા AB તો અહીંયા કેટલા આવવાના ભાગ્યા AB બરાબર 4 બાય આપણે ABC અને AB નું મૂલ્ય લાવવા માટે બરાબર શું કરી લઈશું કે તો BC બરાબર 4k અને AB બરાબર કેટલા થઈ જશે 3k. BC નું માપ આવી ગયું 4k, AB નું માપ આવી ગયું 3k. આપણી પાસે જે ત્રિકોણ છે તો આ ત્રિકોણ છે ત્રિકોણ AB માપ ખૂણો B બરાબર આપણી પાસે કેટલા છે 90 એટલે ખૂણો કેવો છે કાટખૂણો. જો કાટખૂણ ત્રિકોણ હોય બે બાજુનું માપ આપેલું હોય અને ત્રીજી બાજુ જોઈતી હોય તો આપણો કયો નિયમ લાગુ પડે પાયથાગોરસનો પ્રમેય. તો આપણે પાયથાગોરસના પ્રમેય અનુસાર ગણતરી કરવાની છે. આપણે જોઈ ગયા પાયથાગોરસનો પ્રમેય એટલે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. તો આપણે અહીં કાટખૂણો છે એની સામેની બાજુ કર્ણ થાય તો કર્ણ કોણ છે AC. શું થશે AC નો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો. એક બાજુ આપણી પાસે છે AB, બીજી બાજુ આપણી પાસે છે BC
आपने ना वर्गोनो सर्व एसी नो माप अपने पास है नथी एबी नो माप अपने पास है थ्री कितना है थ्री के आखा नंबर बत्ता बीसी अपने पास है कितना है फोर के इतने यार किस फोर के नो वर्ग अबे त्रिनो वर्ग कितना है जैसे नौ केनो वर्ग है जैसे केव बत्ता चारनो वर्ग है जैसे सोल अने केनो वर्ग है जैसे केव अन्य भी केवर अन्य भी केवर ने आप बने ना सर्वड़ जैसे सोल बत्ता नौ कितना जैसे पच्चीस के स्क्वायर तो एसी स्क्वायर बराबर रहेगा पच्चीस के स्क्वायर तो आपने जो एसी लाऊं होए तो बनने में जो वर्गमूल ले आप पड़े वर्गमूल ले आप पड़े बाद में वर्गमूल कैसा से जाए तो एसी से जैसे पच्चीस तो वर्गमूल के क्रॉस है पांच अने के स्क्वायर में क्रॉस है के तो आपना पढ़ना कितना आ गया पांच अबे आपने टेन आपने लगा चाहे टेन सिवाय का त्रिकोण मिति अवरोधक क्या चाहे तो साइन कॉस जरूर नहीं
डायरेक्ट सामने की बाजू ने पासे की बाजू तो कई छे ते तकवानो आकाने तुमने मुद्दा को लेको छे तो वे पढ़े छे तुमने यहां अपने आगे जाइए उदाहरण नंबर 2 उदाहरण नंबर 2 साबित करवाणो छे કે આપણે ગણવાનું નથી આગળ જઈએ ઉદાહરણ નંબર 3 ઉદાહરણ નંબર 3 માં આપણે કીધું છે જેમાં ખૂણો C કાટખૂણો એટલે આપણે ત્રિકોણ દોરી દે ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે A અને B આપણે લઈ લઈએ અહીંયા પછી આપણે કીધું છે AB બરાબર 29 AB બરાબર 29 BC બરાબર 21 ખૂણો ABC ખૂણો ABC એટલે ખૂણો ABC બરાબર શું છે થીટા તો નિમ્નલિખિત મૂલ્ય શોધો પહેલું છે cos square theta plus sin square theta અને બીજું છે cos square theta minus sin square theta આ આપણે શોધવાનું છે સૌથી પહેલા આપણે જોવાનું ત્રીજી બાજુ સુધી પડે કે નહીં પડે તો cos sin માં cos માં તો છે પણ sin માં તો છે સામેની બાજુમાં કે કારણ તો આને આધારે સામેની બાજુ આ આવે છે જો સામેની બાજુ આ આવતી હોય તો અને જો ખૂણો કાટખૂણો આપેલ હોય તો આપણી પાસે છે ત્રિકોણ ACB માં માપ ખૂણો C બરાબર 90 અંશ હોય તો કયા નિયમ અનુસાર પાયથાગોરસના પ્રમેય અનુસાર કાટખૂણાની સામેની બાજુ કર્ણ છે કર્ણ કોણ છે AB એટલે AB નો વર્ગ બરાબર 2/5 નો વર્ગમૂળનો સરવાળો તો બીજી બાજુ AC છે અને બીજી બાજુ BC છે બંનેના વર્ગોનો સરવાળો AB આપણી પાસે છે 29 નો વર્ગ AC આપણી પાસે નથી એટલે AC સ્ક્વેર શોધવાનો છે પ્લસ BC BC આપણી પાસે કેટલા છે 21 નો વર્ગ હવે આપણે AC શોધવાનું છે 21 આ બાજુ લઈ આવીએ AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 29 નો વર્ગ માઇનસ 21 નો વર્ગ અહીંયા જો તમને 29 નો વર્ગ આવડતો હોય તો 29 નો વર્ગ લખી દેવાનો 21 નો વર્ગ આવડતો હોય તો 21 નો વર્ગ લખી દેવાનો અને જો નહીં આવડતો હોય તો આ થઈ ગયું a નો વર્ગ માઇનસ b નો વર્ગ તો ac સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 29 માઇનસ 21 કારણ કે a નો વર્ગ માઇનસ b નો વર્ગ સૂત્ર છે a માઇનસ b a પ્લસ b a માઇનસ b a પ્લસ b ખબર પડે આગળ જઈએ ac સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9 માંથી 1 જાય તો 8 અને 2 માંથી 2 જાય તો 0 એટલે પહેલા કેટલા બચશે 8 બીજું સરવાળો છે 9 ને 1 10 શું નથી પડી 1 2 ને 2 4 ને 1 5 એટલે કેટલા વાના 5 50 8 50 40 અને 1 0 મૂકી દીધો તો ac સ્ક્વેર બરાબર કેટલા આવી ગયા 400 આપણને ac જોઈએ એટલે 400 નું વર્ગમૂળ આવડવું જોઈએ 4 નું વર્ગમૂળ કેટલું છે 2 અને 2 0 ના કેટલા દૂર થઈ જશે 1 એટલે ac બરાબર કેટલા આવી ગયા 20 હવે આપણે અહીંયા જોઈએ cos અને sin તો પહેલા cos આપેલું છે કે cos થીટા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર સુધી cos થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો એની પાસેની બાજુ કોણ છે bc અને કર્ણ કોણ છે AB તો BC બરાબર આપણી પાસે કેટલા છે 21 અને AB બરાબર કેટલા છે કર્ણ બરાબર 29 તો આ cos θ નું મૂલ્ય આવી ગયું બીજું આપણે જોઈએ sin θ નું તો sin θ is equal to ખૂણાની સામેની બાજુ ભાગ્યા કર્ણ સામેની બાજુ કોણ છે AC અને કર્ણ કોણ છે AB તો AC આપણી પાસે કેટલા છે 20 અને કર્ણ કેટલા છે 29 આ આપણી પાસે sin અને cos છે હવે બીજું જોઈએ બીજું માં શું શોધવાનું છે cos cos તો આપણી પાસે છે sin તો sin ભી આપણી પાસે છે તો આગળ બીજું શોધવાનું નહીં હવે આગળ જઈએ પહેલું આપણી પાસે છે cos square theta plus sin square theta
इक्वल टू मांगेला छे cos थीटा ની કિંમત આપણી પાસે શું છે 21 અને આ છેદમાં કેટલી છે 29 પણ આખાનો શું છે 1 વત્તા sin થીટા નું મૂલ્ય શું છે 20 છેદમાં 29 આખાનો આપણે 21 નો વર્ગ કરવાનો છે 21 નો વર્ગ આવશે 441 છેદ આપણે બીજો શેનો વર્ગ જોઈએ છે 29 નો વર્ગ તો 29 નો વર્ગ છે 841 વત્તા 20 નો વર્ગ 2 નો વર્ગ 4 1 0 ના કેટલા 0 2 0 છેદમાં 29 નો છે 4841 છેદ કેવો છે સરખો છેદ સરખો એટલે 841 441 + 400 તો કેટલા થવાના 441 + 400 0 વત્તા 1 1 0 વત્તા 4 4 4 ને 4 8 છેદમાં 841 કેન્સલ કરી દઈએ સેમ છે એટલે બચે કેટલા છે cos square theta plus sin square theta is equal to 1 એ જ રીતે આપણે બીજું મૂલ્ય શોધવાનું છે બીજું મૂલ્ય આપણી પાસે શું છે cos square theta minus sin square minus શું છે sin square theta cos square theta નું મૂલ્ય આપણી પાસે cos theta નું મૂલ્ય આપણી પાસે છે 21 ના છેદમાં 29 આખાનો વર્ગ ઓછા sin square theta sin નું મૂલ્ય શું છે 20 છેદમાં 29 એનો બી વર્ગ છે એટલે વર્ગ મૂકીશું 21 નો વર્ગ આપણે કયો કેટલો છે 441 29 નો બી આપણી પાસે કેટલો છે 841 પ્લસ થી જે આપણી પાસે શું છે અહીંયા માઈનસ 20 નો વર્ગ આપણી પાસે કેટલો છે 400 છેદમાં 29 નો કેટલો છે 841 અહીંયા બી છેદ કેવો છે સરખો તો 841 441 માઈનસ 400 1 માંથી 0 જાય તો 1 4 માંથી 0 જાય તો 4 4 માંથી 4 જાય તો 0 છેદ 841 તો cos theta - sin theta is equal to 41 ના છેદમાં 841 ખબર પડે છે આ તમને ચલો આગળ જઈએ ઉદાહરણ નંબર 4 ઉદાહરણ નંબર 4 માં કીધું છે કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે ત્રિકોણ ABC આપેલો છે એમાં ખૂણો B કેવો છે કાટખૂણો તો ABC tan A is equal to 1 tan A is equal to 1 તો ચકાસો કે 2 sin A into cos A is equal to 1 આપણે sin A into cos A is equal to કેટલા સાબિત કરવાના છે પણ આપણને શું આપેલું છે tan A is equal to 1 કયો ખૂણો કાટખૂણો કયો ખૂણા આધારે શોધવાનું તે આપણને કીધું નથી તો આપણે કોઈ ભી લઈ લઈશું નહીં છે ને કીધું એ કીધું છે તેના આધારે કીધું છે tan a tan a એટલે આ ખૂણા ના આધારે છે તો એની સામેની બાજુ કોણ થશે bc અને પાસેની બાજુ કોણ થશે ab is equal to 1 એટલે 1 ના છેદમાં 1 બરાબર થઈ ગયું કે તો BC is equal to 1K અને AB is equal to પણ કેટલા થઈ જવાના 1K sin આવ્યું એટલે કર્ણ હોવું આપણી પાસે જરૂરી છે માટે ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90 જો માપ ખૂણો B બરાબર 90 હોય તો પાયથા અને બે બાજુનો માપ આપણી પાસે છે એટલે પાયથા ગોરસના ક્રમે અનુસાર કાટખૂણો છે એટલે સામેની બાજુ પણ AC² થશે બીજી બાજુ છે AB અને
સાત નો વર્ગ સાત નો
અને પેલી બાજુ લે જાય એક ને આ બાજુ લાવીએ તો pq² + 2pq + આ બચાયો -pq² = 49 + આ બચાયો -1 pq² pq² કેન્સલ બનશે કેટલા 2pq = 49 -1 48 તો pq = 48 - ભાગ્યા ના ના સાથે જતો ભાગાકાર તો pq = 2 4 2 6 8 એટલે 24 pq = 24 આપણને બીજું જોઈએ oq oq = pq + 1 તો pq કેટલા આવ્યા 24 વત્તા 1 બરાબર કેટલા આવી જશે આપણી પાસે શું માંગેલું છે sin q અને cos q sin q cos sin q q ના આધારે લેવાનું છે q ના આધારે sin માં સામેની બાજુ ભાગ્યા કર્ણ સામેની બાજુ કોણ છે op અને કર્ણ કોણ છે oq op આપણી પાસે કેટલા છે op tan અને oq 25 તો sin q કેટલા આવશે 7/25 cos q એટલે q ના પાછળની બાજુ ભાગ્યા કર્ણ તો pq અને oq તો pq ભાગ્યા oq pq આપણા કેટલા આવ્યા 24 અને oq આપણી પાસે કેટલા છે 25 તો cos q કેટલા થઈ જશે 24 / 25 ખબર પડે છે આ તમને